દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સંજણ નજીક ધીમસા રેલવે ફાટક પાસે અંડરપાસ બ્રિજની માંગને લઈને 3-4 ગામના લોકો ટ્રેક પર બેસી ગયા. દમણના રાજીવ ગાંધી સેતુ પરથી વહેલી સવારે અજાણ્યો યુવક કૂદી પડ્યો. પોલીસ અને ફાયરની ટીમે તપાસ હાથ ધરી. સામરવાણીમાં નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજની બંને બાજુના ખખડધજ બનેલા રોડથી વાહન ચાલકો પરેશાન. હવે સમાચારો જોઈએ વિગતવાર. ઉમરગામ તાલુકાના અંદાજે 3-4 જેટલા ગામના લોકોએ વેસ્ટર્ન રેલવે ટ્રેક પર બેસી વિરોધ નોંધાવ્યો હતો અને અહીં અવર જવર કરવા માટે ઓવરબ્રિજ અથવા અંડરપાસની માંગણી કરી હતી. તો બીજી તરફ ગ્રામજનોએ રેલવેની જમીન પર અતિક્રમણ કર્યું હોવાની રાવ રેલવે વિભાગે કરી હતી. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના તુંબ, ધીમસા, કાકરિયા સહિતના ગામના લોકોએ વેસ્ટર્ન રેલવે ટ્રેક પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામ લોકોએ ટ્રેક પર આવી જતા નૌકાર ટ્રેનો અટકાવી દેવામાં આવી હતી. ગામ લોકોએ માંગ કરી હતી કે અહીં રેલવે ફાટક નંબર 69 પર તેમને કાયમી અવરજવર માટે રેલવે ઓવરબ્રિજ અથવા તો અંડરપાસની સગવડ પૂરી પાડવામાં આવે. આ ફાટક પરથી દૈનિક આસપાસના 10 જેટલા ગામના લોકો અવરજવર કરે છે, જેને હાલ કાયમી બંધ કરવાનો રેલવે દ્વારા નક્કી કરાયું છે, જેને લઈને આ વિરોધ કરવામાં આવ્યો હતો. ગામ લોકોનું કહેવું છે કે આ ફાટક કાયમ માટે બંધ કરી દેવામાં આવે તો બંને તરફ રહેતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં ગ્રામજનોને રેલવે ટ્રેક પસાર કરવા માટે અંદાજિત 5 કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડશે. ગ્રામજનોની જરૂરિયાતને ધ્યાને રાખીને રેલવે વિભાગ અહીં અંડરપાસ કે ઓવરબ્રિજની સુવિધા આપે તેવી માંગ ગ્રામ લોકોએ કરી હતી. આ મામલે ગુરુવારે વહેલી સવારે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ટ્રેક પર ધામા નાખી વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોની આ વાજબી માંગણી સંદર્ભે ગામના આગેવાનોએ રેલવેના અધિકારીઓ સાથે પણ ટેલિફોનિક વાત કરી હતી, જેમાં રેલવે વિભાગે લેખિતમાં રજૂઆત કરવા જણાવ્યું હતું અને રજૂઆત બાદ તેનું વહેલી તકે નિકારણ લાવવા ખાતરી આપી હતી. ગ્રામજનોની આ વાજબી માંગ છે, જેનું નિકારણ લાવવામાં આવે તે જરૂરી હોવાનું ગામના સરપંચ, ઉપસરપંચ નાનુભાઈ અને મોહનભાઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. જેની સામે ગ્રામજનો દ્વારા રેલવેની જમીન પર અતિક્રમણ કર્યું હોવાની રાવ રેલવે વિભાગની છે. રેલવે વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરતાં તેમણે જણાવ્યું કે રેલવે વિભાગ તરફથી હાલ અહીંથી DFCC લાઈન પસાર થતી હોય તેની કામગીરી હાથ ધરી છે, જેમાં ગામ લોકો તેની જમીનનું વળતર ચૂકવ્યા બાદ પણ એ જમીન પર અતિક્રમણ કર્યું છે, જે જમીન ખુલ્લી કરવા માટે રેલવેએ જણાવ્યું હોવા છતાં ગામ લોકો તે અતિક્રમણ હટાવતા નથી. આમ આ મામલે બંને તરફ પોતપોતાની રજૂઆત હોય, આ મામલો આગામી દિવસોમાં વધુ તંગ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જોકે હાલમાં તો ગામ લોકોએ વિરોધ કરી રેલવે વિભાગને જ પોતાના ઘેરામાં લઈ લેતા મામલો રેલવેના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો છે. દમણના રાજીવ ગાંધી સેતુ પરથી આજે વહેલી સવારે એક અજાણ્યા યુવકે છલાંગ માર્યો હતો, જેની શોધખોળ કરતા તે મળ્યો ન હતો. જોકે યુવક છલાંગ લગાવ્યા બાદ તરીને કિનારે નીકળી ગયો હોવાની માહિતી મળી હતી, પરંતુ આ મામલે પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે. આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ દમણના રાજીવ ગાંધી સેતુ પરથી કોઈક અજાણ્યા યુવકે છલાંગ માર્યાનો બનાવ બનવા પામ્યો છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ફાયર વિભાગની ટીમ સાથે રાજીવ ગાંધી બ્રિજ પર દોડી આવ્યો હતો અને દરિયામાં છલાંગ લગાવનાર યુવકની શોધખોળ હાથ ધરી હતી. જોકે પોલીસને ઘટના સ્થળેથી છલાંગ લગાવનાર યુવકના સ્લીપર જ મળી આવ્યા હતા. તો બીજી તરફ મળતી માહિતી મુજબ યુવક બ્રિજ પરથી છલાંગ લગાવ્યા બાદ તરીને કિનારે નીકળી ગયો હતો. પરંતુ આ યુવક કોણ હતો અને કયા કારણોસર તે બ્રિજ પરથી દરિયામાં કૂદી પડ્યો તે અંગે કોઈ પાકી જાણકારી મળવા પામી નથી. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ દમણ પોલીસની ટીમ કરી રહી છે. દાદરાનગર હવેલીમાં સામરવાણી ખાતે ફ્લાયઓવર બ્રિજની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે, જેના કારણે અહીંથી અવરજવર કરતા વાહન ચાલકોને અકસ્માત તેમજ ખાડા ધૂળનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ફ્લાયઓવર બ્રિજની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી રોડનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી રહી છે. દાદરાનગર હવેલીના ઔદ્યોગિક ક્ષેત્ર એવા સામરવાણીમાં ફ્લાયઓવર બ્રિજની કામગીરી છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે. આમ તો સામરવાણી પંચાયત ક્ષેત્રમાં આવેલ છે, પરંતુ તે હાલ શહેરી વિસ્તાર થઈ રહ્યું છે, જે સેંકડો ઇન્ડસ્ટ્રીઝ ધમધમી રહી છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાથી રોજિંદા હજારો વાહનો, ખાસ કરીને ટ્રક, ટેમ્પો જેવા ભારી વાહનો અવરજવર કરે છે. ફ્લાયઓવર બ્રિજની કામગીરી ખૂબ જ મંથર ગતિએ ચાલી રહી છે. બ્રિજ નિર્માણ પ્રગતિ પર હોવાથી તેમજ બંને સાઈડે રોડનું સમારકામ ના કરવાને કારણે રોડની હાલત ખૂબ જ બદતર થઈ ચૂકી છે. અવારનવાર અહીં અકસ્માતો પણ સર્જાય છે, છતાં પણ રોડનું સમારકામ થતું નથી. એવું કહેવાય છે કે બ્રિજના ટેન્ડરના શરતોમાં સાફ ઉલ્લેખ કર્યો છે કે બ્રિજ નિર્માણ દરમિયાન રોડનું સમારકામ ચોક્કસ કરવાનું રહેશે.
તેમ છતાં પણ લોકો મુસીબતનો સામનો કરીને રોડથી અવર જવર કરી રહ્યા છે. રોડનું નિર્માણ જો શક્ય ના હોય તો કમસે કમ મરામત કરીને અવર જવર લાયક તો બનાવવું જ જોઈએ તેમ વાહન ચાલકોએ માંગણી કરી હતી. કપરાડાના સુખાલા ગામે રહેતા ભજનિક સંગીત કારણે ઘરના આંગણામાં એક ઝાડ પરથી મધમાખીએ ડંખ મારતા તેમની તબિયત લથડી હતી. હોસ્પિટલ પહોંચવા પહેલા તેમનું મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી હતી. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલા ગામે માજપાડા ફળિયા ખાતે રહેતા ભજનિક સંગીતકાર વિજયભાઈ આનંદરાવ જાદવને ઘરના આંગણામાં આસોપલાવના ઝાડ પરથી મધની માખી ડંખ મારવાથી મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની કાલીમાં પ્રસરી ગઈ છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઘરના આંગણામાં આસોપલાવના ઝાડ પર મધ હતું એ મધની માખી એક ઘરના છોકરાને કરડી હતી. જેની જાણ થતાં તપાસ કરતા ઘરના આંગણામાં આવેલ આસોપલાવના ડાળી પર નાનું દેશી મધ જોવા મળતા વિજયભાઈ ધાર્યું લઈ ડાળી કાપવા જતા મધની માખી દ્વારા હુમલો કરાતા માથા અને ગળા પર ડંખ માર્યા હતા. મધની માખી નાની હોય તો કોઈ અસર ના પડે, પરંતુ થોડીવારમાં કંઈક શરીરમાં તકલીફ જણાતા પરિવારજનોએ ખાનગી વાહનમાં સારવાર અર્થે નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ હોસ્પિટલમાં પહોંચ્યા પહેલા મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટર દ્વારા તપાસ કરાતા વિજયભાઈ જાદવને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતક વિજયભાઈ જાદવના મોતની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં દુઃખની લાગણીઓ ફેલાઈ ગઈ હતી. વિજયભાઈના પિતા પણ થોડા દિવસો પહેલા મૃત્યુ પામ્યા હતા. એમનું પરિવાર અને વિજયભાઈ ધાર્મિક કાર્યક્રમો સાથે ભજન કીર્તન માટે સમગ્ર વિસ્તારમાં ઓળખાણ ધરાવે છે. ઘરકામ કરી નિયમિત ભજનોના કાર્યક્રમોમાં હાજરી આપતા હતા. વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપવા અને સ્મશાન યાત્રામાં મિત્રો તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ધરમપુરના હનુમંતમાળ અને ખાંડા ગામેથી પોલીસે બે બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. બંને પાસેથી 26,000થી વધુની દવાઓ કબજે કરાઈ છે. ધરમપુર અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બોગસ ડોક્ટરોની હાટડીઓ ધમધમે છે. જેઓ પાસે કોઈપણ પ્રકારની ડિગ્રીઓ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એસોસિએશનમાં કોઈ નોંધણી ન હોવા છતાં પણ કેટલીક BMS ડિગ્રી ધરાવતા પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે, ત્યારે આજે વલસાડ આરોગ્ય વિભાગના ડોક્ટરની ટીમ અને ધરમપુર પોલીસને મળેલ બાતમીના આધારે આજે હનુમંતમાળ ગામે પારસપાડા ખાતે ક્લિનિક ચલાવતા હોય રેડ કરતા ઉત્કર્ષ દિગંબર આંભોરેને ઝડપી લીધો હતો, જેની પાસેથી અંદાજે 6,840ની દવાઓ ઇન્જેક્શનનો જથ્થો કબજે લેવાયો છે. જ્યારે ખાંડા ગામેથી વિનોદ જયંતિભાઈ ચૌધરીને ત્યાં છાપો મારતા 20,588 રૂપિયાની દવાનો જથ્થો તેમજ ઇન્જેક્શન અને ગ્લુકોઝની બોટલનો જથ્થો કબજે કર્યો છે. મહત્વનું છે કે બંને બોગસ તબીબોને પોલીસે ધરપકડ કરતા સ્થાનિક ગામના અગ્રણીઓ ડોક્ટરોની ભલામણ કરવા પોલીસ મથકે દોડી આવ્યા હતા. સ્થાનિકોનું કહેવું હતું કે સરકારી દવાખાનામાં આવતા તબીબો 10 વાગ્યા બાદ 4 વાગ્યે જતા રહેતા હોય છે, ત્યારે તેમની ગેરહાજરીમાં આવા તબીબ જ સ્થાનિકોને સેવા આપતા હોય છે. સામાન્ય તાવ શરદી ઉધરસના દર્દીઓ માટે ધરમપુર સુધી આવવું, ગાડી ભાડું અને સમય વેડફો, એના કરતાં તો સ્થાનિક કક્ષાએ આવા તબીબો જે 24 કલાક સેવા આપતા હોય તેઓ પાસે કેમ સ્થાનિકો ના જાય? આવા તબીબો સામે કાર્યવાહી કરો, અને એના કરતાં સરકારી આરોગ્ય વિભાગ 24 કલાક તબીબોની સેવા સરકારી દવાખાનામાં આપે, એવો આક્ષેપ કર્યો હતો. જો કે આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ધરમપુરના અન્ય વિસ્તારોમાંથી પણ આવા ડોક્ટરો ઉપર કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે એનું જણાવાયું છે. હાલ તો ધરમપુર પોલીસે બંને બોગસ તબીબો સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. અમારા ગામમાં એક BMS ડોક્ટર હતો ને એને આજે પોલીસવાળા લઈ આવ્યા, ખબર પડે એટલે આવવું પડ્યું. કારણ કે અમારા ગામમાં PHC દવાખાનું છે, પણ 10 વાગ્યા પછી PHC દવાખાનું સ્ટાફ આવે ને 4 પહેલાં જતો રહે. હા, અને આ વચ્ચેના સમયગાળામાં જ ગામના કે અમારા વિસ્તારના લોકો માંદા પડે તો જવું કામ? સામાન્ય બીમારી માટે બી ધરમપુર આવવાનું તો લોકોને મોંઘું પડે, એટલે લોકોને વિશ્વાસ આ ડોક્ટર પર ને એ લોકો સામાન્ય બીમારીનો ઈલાજ કરતા હતા. પણ હવે કોઈના અરજી કરવાથી કે કોઈને એ કેવી રીતે પોલીસવાળા એને લઈ આવ્યા એ ખબર નથી, પણ એની જે તે કાર્યવાહી કરીને
લોકોના હિત માટે અને ગરીબ લોકોની સેવા જે લોકો કરે એ લોકોને છોડી દેવા જોઈએ। અમે જાણીએ છીએ કે સરકારના ખૂબ કાયદા છે, પણ અંતરિયાળ વિસ્તારમાં સરકાર પણ સેવા માનવા સુધી માનવી સુધી પહોંચતી નથી। જ્યારે એવા ડોક્ટરો અમારા સમાજના અને આદિવાસીની સેવા કરો તો એ લોકોને સાથે અમારે આવવું પડે। આજની જે હેડ હતી એ બોકસ ડોક્ટરો માટેની હતી, તે આજની અમારી જે માહિતી મળી હતી અમને આધારે અમે પોલીસની ટીમ સાથે સંકલન કરી, આરોગ્ય અને પોલીસ ટીમે સંકલન કરી, પીએસસી હનમતમાના ડૉક્ટર નીરવ પટેલ તેમજ પોલીસ કર્મચારીઓએ ખાંડા અને હનમતમાળ અમુક બે બોગસ ડૉક્ટરોને ઝડપી પાડ્યા છે। હવે એ બોગસ ડૉક્ટરોને પોલીસ સ્ટેશને લાવીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। શું એમની પાસેથી બોગસ ડિગ્રી કેટલા પ્રમાણમાં દવા અને બધું મળેલ છે એ બધી કાર્યવાહી હજુ ચાલુ છે, જે તપાસને ચાલુ છે અને આગામી દિવસોમાં પણ આવા જે બોગસ ડૉક્ટરો છે એ લોકો પર રેડ કરવામાં આવશે। એવું કોઈ જાણકારી નથી, લોકો ઘણા સમયથી સક્રિય હોય છે પણ જ્યારે પણ આવી રેડ કરવામાં આવે છે ત્યારે તે લોકો અંડરગ્રાઉન્ડ થઈ જાય છે અને જ્યારે પણ પછી શાંત મામલો શાંત પડી જાય ત્યારે પાછા એ લોકો પ્રેક્ટિસ આવી કરે છે। પણ હવે અમને જે પ્રમાણે માહિતી મળશે એ પ્રમાણે રેડ કરવામાં આવશે અને કોઈને પણ છોડવામાં આવશે નહીં। આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત દમણ જિલ્લા પંચાયત અને હેડ ઓફ સ્પોર્ટ્સ દ્વારા દમણ જિલ્લા રમતોત્સવનું આયોજન કરવામાં આવશે। દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવીનભાઈ પટેલે આજે દમણ જિલ્લા પંચાયત અને હેડ ઓફ સ્પોર્ટ્સ દ્વારા યોજાનાર દમણ જિલ્લા રમતોત્સવની તૈયારીઓ અંગે દમણ જિલ્લાના તમામ ગામોના સરપંચો અને ગ્રામ પંચાયત સચિવ સાથે બેઠક યોજી હતી। આ બેઠકમાં દમણ જિલ્લા એપીઈઓ અધિકારી કાંતિ પટેલ અને અક્ષય કોટલવાડે માહિતી અને નિયમોની આ બેઠકમાં માહિતી આપી હતી। આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત એપ્રિલ માસમાં જિલ્લા પંચાયત દમણના ગ્રામ્ય વિસ્તારોમાં દમણ જિલ્લા રમતોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સ્થાનિક ખેલાડીઓ ક્રિકેટ, વોલીબોલ, રસ્સા ખેંચ, રેસ જેવી રમતો દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી શકે છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્ર શાસિત પ્રદેશ 3D પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર સ્થાનિક રમતગમતને પ્રોત્સાહન આપી રહી છે અને ગ્રામીણની રમત પ્રતિભાઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે। રાજ્ય સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેના પરિણામે ભારતની રમત પ્રતિભા વૈશ્વિક મંચોમાં પોતાની પ્રતિભા બતાવી રહી છે। દમણ પ્રશાસન જિલ્લા પંચાયત વિસ્તારના તમામ ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ, સન્માન અને રમતગમતની સુવિધાઓ આપવા કટિબદ્ધ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે હંમેશા રમતગમતની પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું છે। આ ઇવેન્ટથી સ્થાનિક ખેલાડીઓ પ્રોત્સાહિત થશે અને પ્રતિભાઓને સામે આવવાની તક મળશે। અંતમાં નવીન પટેલે તમામ સરપંચો અને ગ્રામ પંચાયત સચિવને આ કાર્યક્રમને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો। આજે પંચાયત સરપંચ અને પંચાયતના સેક્રેટરીની એક બેઠક બોલાવવામાં આવી હતી અને એનો મકસદ એ હતો કે ભાઈ અમારા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું એક સપનું હતું કે ખેલો ઇન્ડિયા, બડો ઇન્ડિયા, બડો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, એના અંતર્ગત અમારા પ્રદેશના પ્રશાસક સાહેબનો દિશાનિર્દેશ અનુસાર અને એના માર્ગદર્શનમાં દમણ જિલ્લા ખેલ મહોત્સવનું એક આયોજન કરવાનું અમે વિચારી રહ્યા હતા અને એ ગ્રામીણથી અને શહેરથી લોકો પોતપોતાના વિસ્તારથી સિલેક્ટ થઈને એક ડિસ્ટ્રિક્ટ લેવલનું ટુર્નામેન્ટ થાય, એટલે પહેલે પોતાના વિસ્તારમાં ક્રિકેટ, વોલીબોલ, ટગ ઓફ વોર અને રનિંગ આ 4 જેટલી ઇવેન્ટનું અમે આયોજન કર્યું છે અને પોતાના વિસ્તારમાંથી સિલેક્ટ થઈને ડિસ્ટ્રિક્ટનું એક મોટો ટુર્નામેન્ટ થશે અને એની તૈયારીના ભાગરૂપે આજે અમે એક આ બેઠકનું આયોજન, મેલ અને ફિમેલ બંને લોકો ભાગ લઈ શકશે એમાં, અને ક્રિકેટમાં મેલ જ છે હમણાં, વોલીબોલમાં પણ મેલ છે, પણ રનિંગમાં અને ટગ ઓફ વોર ખાલી બહેનો માટે રાખી છે અને રનિંગમાં પણ 2 કિલોમીટરની જે ઇવેન્ટ છે એમાં બહેનો ભાગ લઈ શકશે। જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। સંજણ નજીક ધીમસા રેલવે ફાટક પાસે અંડરપાસ બ્રિજની માંગને લઈને 3-4 ગામના લોકો ટ્રેક પર બેસી ગયા। દમણના રાજીવ ગાંધી સેતુ પરથી વહેલી સવારે અજાણ્યો યુવક કૂદી પડ્યો, પોલીસ અને ફાયરની ટીમે તપાસ હાથ ધરી। સામરવાણીમાં નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજની બંને બાજુના ખખડધજ બનેલા રોડથી વાહન ચાલકો પરેશાન। સમાચારોમાં આજે બસ આટલું જ, વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ, ત્યાં સુધી મને રજા આપશો, નમસ્કાર। Thank you.